નમસ્કાર મિત્રો, તમે છો એક પ્રવાસી સાથે અને આજે આપણે જોઈશું ભારતના ચોમાસામાં ફરવા જેવા ટોપ સ્થળો વિશે. તો વિડીયોમાં અંત સુધી જોડેલા રહો, મિત્રો સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, અહીં તમે સુંદર મજાના દ્રશ્યો ચોમાસાના જોઈ શકો છો. તો આવા સુંદર મજાના દ્રશ્યો માટે આપણે કયા કયા સ્થળોએ જવું જોઈએ તેના વિશે હું તમને આ વિડીયોમાં જણાવું. દક્ષિણના રાજ્યોમાં અને અન્ય સ્થળોએ દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસું મિત્રો સ્વર્ગ સમાન હોય છે. તો દક્ષિણ ગુજરાતમાં તમે ફરવા જઈ શકો છો. નર્મદા, આહવા, ડાંગ, વલસાડ જેવા સ્થળોએ, અને તમે દક્ષિણ ભારતમાં પણ જઈ શકો છો. તો ભારતના સ્થળો છે, તો સૌ પ્રથમ અહીં આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ચાલો પ્રથમ સ્થળ વિશે હું તમને અહીં બતાવું. તો સૌ પ્રથમ મિત્રો, તામિલનાડુ માં આવેલું સુંદર મજાનું સ્થળ એટલે કોડાઈ કેનાલ. અહીં મિત્રો તમને ખૂબ જ કુદરતનું સૌંદર્ય જોવા મળશે અને ઘણું બધું અન્ય વસ્તુઓ પણ જોવા મળશે. ત્યારબાદ છે લેક સિટી, ઉદયપુર, રાજસ્થાન. અહીં તો મિત્રો તમે કોઈ પણ ઋતુમાં જઈ શકો છો, પરંતુ ચોમાસામાં અહીંનું સૌંદર્ય અદ્ભુત હોય છે. અહીંના જે મહેલો અને અહીંના રીતભાત. ત્યારબાદ છે મિત્રો વાયનાડ, કેરલા. કેરલામાં મિત્રો તમે ચોમાસામાં પણ જઈ શકો છો અને તમે દિવાળીના વેકેશનમાં પણ ફરવા જઈ શકો છો. ત્યારબાદ મિત્રો ઉત્તરાખંડ, વેલી ઓફ ફ્લાવર, જેને આપણે દેવોનું રાજ્ય એવું કહેવામાં આવે છે, કે અહીં ધ લેન્ડ ઓફ ગોડ પણ ઉત્તરાખંડને કહેવામાં આવે છે. તો ત્યારબાદ છે મિત્રો પોંડિચેરી, જે કેન્દ્રશાસિત પ્રદેશ છે. એ પછીનું સ્થળ છે મિત્રો પોંડિચેરી બાદ જે છે ઓરછા, જે મધ્યપ્રદેશમાં આવેલું છે મિત્રો. અને અહીં પણ તમને વાદળો સાથે વાતો કરવાનો અને ઐતિહાસિક ધરોહરને માણવાનો અનુભવ મળશે. ત્યારબાદ મિત્રો મુન્નાર, એ પણ કેરાલામાં આવેલું છે, જે ખૂબ જ સુંદર સ્થળ છે. અહીં મિત્રો તમને ચાના બગીચાઓ જોવા મળશે અને ભરપૂર કુદરતી સૌંદર્ય જોવા મળશે. ત્યારબાદ છે માઉન્ટ આબુ, રાજસ્થાન, જે ગુજરાતીઓનું ફેમસ સ્થળ છે, આબુ અને તાબુ. તો મિત્રો એ પણ ખૂબ જ સુંદર ચોમાસામાં ખીલેલું હોય છે. ત્યારબાદ છે મિત્રો આંદામાન નિકોબાર આઈલેન્ડ, અહીં તમે ફરવા જઈ શકો છો. ત્યારબાદ મિત્રો આઈલેન્ડ બાદ ગોવા, જે ખરેખર ખૂબ જ સુંદર અને મજાનું રાજ્ય છે અને ચોમાસામાં અહીં સોળે કળા એ કુદરતી સૌંદર્ય ખીલેલું હોય છે. તો આ હતી મિત્રો ભારતના ચોમાસામાં ફરવા જેવા અમુક સ્થળોની મુલાકાત. તો એક પ્રવાસી સાથે જોડાયેલા રહો અને અંતે કેમ ભૂલાય મેઘાલય, જે મિત્રો સૌથી વધુ વરસાદ પડે છે. તો અહીં પણ ચોમાસામાં તમે જઈ શકો છો. ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.